આખી પેસલ અલગ જ તમારો આ મેં કોઈ દી જોયો નથી આવો આ કઈ છે ને વેજીટેબલ વાળી વેજીટેબલ છે આમાં જેની અંદર લીલી ચટણી નાખી છે અને લાલ ચટણી લસણ ની ને હમ બે મિક્સ આવે આમાં ટેસ્ટ આવે બે મિક્સ ગરાગને શું જોવે ખબર છે સારી ક્વોલિટી ને ચોખ્ખાઈ બીજું કોઈ નથી આ મશીન આપણો દેશી મશીન છે ને આ દેશી છે ને આપણો સગડા વાળું આ દેશી સગડા વાળું છે પણ આમાં સારી ટેસ્ટ આવે આમાં ના મજા આવે તમારે આમાં શું છે ખબર ઉપર ઉપર ગરમ થાય અંદર ના થાય અને આ આમાં બધામાં ગરમ થાય અંદર મસાલો ભી અંદર ગરમ થાય અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવા માટે થેન્ક યુ સો મચ જો તમે હજી સુધી અમારી પેજને ફોલો નથી કર્યું તો ફોલો કરતા જાઓ સાથે સાથે અમારા ફેસબુક પેજમાં પણ નવા વિડીયો આવી રહ્યા છે તેમાં પણ ફોલો કરો નવા વિડીયો સાથે ત્યાં પણ અમે મળીએ છીએ નમસ્કાર દોસ્તો કેમ છો બજા હું છું આપનો દોસ્ત નરસિંહ મોદી વિસનગરમાં ફૂડમાં સ્વાગત છે તમારું આજે ભાઈ છે ને મસ્તીનું આપણે શું કરશું ભાઈ અહીંયા આપણે સેન્ડવિચ ને બધું ખાવાનું છે વિસનગરમાં એક જ હા એક જ સૌથી સારામાં સારું જો નામ હોય તો એક જ નામ છે ચાર ગુજરાત તો એના પફ અને સેન્ડવિચ કંઈક સારી બનાવે છે તો આપણે ખાવા જશું હા ચલો અમને આપણા ત્રણ દરવાજા કહેવામાં આવે છે ત્રણ દરવાજાના પોલીસ સ્ટેશન જે છે એના એક્ઝેક્ટ સામે તમે ચાર ભુજા સેન્ડવિચ તમને જોવા મળી હશે તો ચલો હવે આપણે ત્યાં જઈશું આખી પેસલ અલગ જ તમારો આ મેં કોઈ દી જોયો નથી આવો આમાં ચાર બને છે સાથે આમ બે નું આવે છે પણ આમાં સલંગ બધા હાથે બનાવડે ઉલા હા બનાવેલું છે બા હે વાપી શું વાત છે આ પેલી વધારે કસ્ટમર માં લાઈન ના હોય ને ફટફટ ગરમ થઈ જાય અમારે પેલા બે બે માં બહુ વાર થાય સારું ગોતી એ વાળો ને આલુ મટર વાળી છે ને સાદી છે સિમ્પલ પછી બીજી કઈ બનાવો વેજીટેબલ આવે છે વેજીટેબલ બનાવો એમ આજે આપણે બધું ખાઈ આજે તમારું તમારું નામ તો કયો ભાઈ મારું નામ છે રિઝવાન રિઝવાન ભાઈ તમારું અશોકભાઈ અશોકભાઈ આ કોણે શરૂઆત કોણે કરી હતી કે આના પપ્પાએ હા 25 વર્ષ પહેલા કરી હતી બરાબર પણ તમારું મોટું નામ હે પણ લોકો ખાસ મને કહે કે ચાર ભુજાની સેન્ડવિચ ખાધા વગરનો જાતા એ કે ડિફરન્ટ અલગ સેન્ડવિચ બનાવાઈ ગયા 25 વર્ષ થઈ ગયા અમને એને પપ્પા પહેલા લારી લઈને ત્યાં ઉભા સેન્ડવિચ નો સ્વાદ જ લગભગ અહીંથી જ થયો હશે એટલે વિસનગરનો પબ નો સેન્ડવિચ અહીંથી જ ચાલુ થઈ હતી કોઈને ખબર નથી પહેલા સેન્ડવિચ ની કામ બહુ ઓછા કારણ કે આપણે તો એ વખત એટલું બધું નતું આપણે ભજીયા જ ખાતા બસ એ જ હતું પહેલા તો ભજીયા ને તું એના ટોટા હા બસ આ કઈ છે ને વેજીટેબલ વાળી વેજીટેબલ છે આમાં જેની અંદર લીલી ચટણી નાખી છે અને લાલ ચટણી લસણ ની ને હમ બે મિક્સ આવે આમાં ટેસ્ટ આવે બે મિક્સ છે આમાં વિદેશી કાકડી આ કડવી જ ન હોય કા ના આ કડવી ના હોય ઓલી દેશી કડવી આવી છે અત્યારે આ વધારે ચાલે છે આમાં હા આ મીઠી હોય છે આ મીઠી હોય આ પપ છે ને આપણો પપ લોકો કયો પસંદ કરે બધા પપમાં બે વસ્તુ ચાલે છે ચીઝ પપ ને સાદો પપ આ સાદો છે ને ત્યારે હા આના કેટલા રૂપિયા પપ ને સાદો ને 30 રૂપિયા છે ચીઝ પપ ને 50 રૂપિયા છે ચીઝ પપ ને 50 રૂપિયા હા સાદા ને 30 રૂપિયા 30 રૂપિયા છે કેમ એટલો મોંઘો આપણે એટલે મક ક્વોન્ટિટી ને ક્વોલિટી આવે છે ને એના માટે પપ પપ ની વાત તો હા પપ પપ હે શું વાત કરો અમારા ઘર બનાવે છે તૈયાર પપ નથી આવતા રહ્યા સમજી ગયો આ પપ ની સાઈઝ એ મોટી છે એમ ને હા અમારી સાઈઝ પપ મોટી આવે છે હા ડબલ પપ થાય જો મેં કીધું આટલા મોગા કઈક તો હોય તો જ મોગા લઈએ કે ના આપણે એટલે તૈયાર પપ મળે છે એ નહીં થી રાખતા અમારો ફેમસ છે વિસનગરમાં પછી ગરાકમાં સારું માંગે છે અત્યારે ગરાક પૈસા કોઈ જોતું નથી હવે કે પૈસા વાળી દુનિયા વહી ગઈ હવે કેટલા રૂપિયા ધ્યાન કેટલા લ્યો એવું પૂછવાળ કોઈ નહીં ને કોઈ નથી કોઈ નથી કેટલા આપવા નહીં પૂછે ને ગરાકને શું જોવે ખબર છે સારી ક્વોલિટી ને ચોખ્ખાઈ બીજું કોઈ નથી જો સાંભળજો મસ્તીની વાત તો ઘણા બધા લોકો જે આપણે વેઠ વાર્તા હોય
ના ગરાક તો કહે છે તમે સારું વાંધો નહીં થોડા હજી મોંઘા એવું નહીં પણ સારી ને વસ્તુ ક્વોલિટી ની સારી આવે 10-20 રૂપિયામાં કોઈ હોમું નથી જોતું હવે તમે પણ હવે 20 રૂપિયામાં અમે નોર્મલ પપ મળે જ છે હા પણ આ ગરાક સારો ખાવો છે હા આ પાછી એમાં લીલી ચટણી ને લાલ ચટણી નાખી દીધી આ કાચી આમાં ગરમ ભી થાય તમારે ગરમ કરવું હોય ને ટોસ્ટ ગરમ કરો ને મજા આવી જાય તો અને તમને કહું કે કાચી સેન્ડવિચ છે ને ગરમ કરીને ખાજો જે એની જે સ્વાદ પાય તમે બાકી મશીન જોરદાર બનાવી આવ્યો પણ મશીન આપણે બનાવીએ પણ 3 દિવસ જ થયા છે બીજી અમારી શાખા છે બસ અહીંયા રેલવે સ્ટેશન છે ને એના સામે બાજુમાં વેલકમ પાર્લર ની બાજુમાં છે અહીંયા નવી બનાવી હા એમાં એમાં વડાપાવ દાબેલી ને બધું મળે છે પણ આમાં સારી ટેસ્ટ આવે આમાં ના મજા આવે તમારે આમાં શું છે ખબર ઉપર ઉપર ગરમ થાય અંદર ના થાય આમાં બધામાં ગરમ થાય અંદર મસાલો બી અંદર ગરમ થાય દેસી તો દેસી ને ભાઈ ગમે એટલું મશીન આવે તો એ આમાં તમે ચીઝ અંદર નાખો કે ઉપર નાખો આપણે અંદર જ નાખો ને ટેસ્ટ અંદર આવશે પણ હા અંદર અંદર જો આમાં ગરમ મસાલો ટેટ અંદર રહે આમાં આમાં ના રહે ઉપરથી જ આવે છે બરાબર સોસ નાખી નથી દેવાનો એમ ને એટલે નાખવો તો નાખવાનું ના નાખવો તો ચાલે પણ તમે હોય કે બધા નાખી નાખો અમે નાખીને જ આપીએ તમારે ના નાખો તો મારા નાખો નાખો ને અમાર નોર આપણે વિસનગર નું જ ખાવું છે એવું છે અમાર સોસ બી અલગ જ આવે છે આ કોઈ જગ્યા નહીં મળતો અમે જ લઈએ મોસમ વાળા કેમ કે આ બીજા ચાલુ સોસ નહીં રાખતા અમે કેમ કે આમાં ટેસ્ટ અલગ હોય આનો ટેસ્ટ અલગ હોય પહેલા તો આપણા સુત્રેબને કડવે વિસનગર ના સૌથી ફેમસ ચાર ભુજાની પબ ચાર ભુજાના પબ પહેલા તો પપ એકદમ સોફ્ટ છે સોફ્ટ છે એમ કે કામ અલગ સ્વાદ આવે અલગ સ્વાદ મેં ચીઝ નાખ્યું છે અંદર અને મસાલો છે ને ભરપૂર પ્રમાણે નાખ્યો અને આ પપ આમ લોકોના ઘરના પોતાના છે બેકરીના નથી ખરે એક વસ્તુ છે પપ ખાધા પછી એમ એવું લાગે છે કે એમને પોતાના ઘરના વાપર્યા છે એટલે કંઈક અલગ છે અને બીજી ખાસ વસ્તુ એવું છે કે બાકી નોર્મલ પપ ખાઈએ તો આપણે ઘી તાવડા ઉપર છે ને એના ઉપર ઘી ચોટી જાય એટલે લાગે કે પપ ખાધો છે પણ આમાં એવું ફીલ નથી ટેબલ છે મારી પાસે છે વેજીટેબલ સેન્ડવિચ છે ભાઈ એ તને નહીં ભાવે એ મારા સિવાય આ મજા જ ના આવે યાર વેજીટેબલ ટોસ્ટ કોઈ નહીં કરાવતું હોય નોર્મલ જ હાલ હા હા આનો જે બટાકાનો મસાલો અને ઉપર જે આ લોકો જે સોસીસ સારા નાખ્યા છે પછી એમની લસણની ચટણી લીલી ચટણી અને ભાઈ આને જે સેકું છે ભાઈ ઓલી જે આપણે મશીનવાળું નથી આ દેશી ભઠ્ઠી બનાવી છે અને સ્પેશિયલ વાપી જે આખું મશીન બનાવ્યું છે સૌથી સારામાં સારી જગ્યા હવે બોલે ચોકડીમાં પાસ ઘેરી કા આવીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે મળશું મેડે કેડે મળશું ગામ એ નહીં મળ્યા મેં ત્રણ તે દ્યા ધરતી ધક્કી હરિ ઉદસ જે માતા દીએ બધી જે મોરે જૈન ચાર બીજા સંડી જેટલા સેન્ડ બીજા બસ અહીંયા વિસનગરમાં સેવનો ટ્રેન્ડ છે ગમે એમાં સેવ જોઈએ